ईशुदान भाई पूर आयु अने स्वाभाविक रीते भरपूर पॉलिटिक्स पण थाय, पूर टूरिज्म पण नेताओ शुरू करे, आ बधाथी पर रही ईशुदान भाई तो एक पत्रकार पण छे, आप शुं मानो छो आ स्थिति माटे जवाबदार कोण अने आनो निकाल शुं होय छे? रौनक भाई बिल्कुल, रौनक भाई पहला तो हूँ एवं कहूँ छू कि आने आपणे कहीए छीए पॉलिटिक्स 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 नथी होतुं। आ प्रजाना अवाज उठावा माटे जे पण राजनीति में आव्या होय, समाजसेवको होय, पत्रकारो होय, एने ग्राउंड उपर जावू पड़े। आपणे कोई मजीरा वगाडवा माटे कोई नथी आव्या। एटले घणा लोको एम कहे छे कि भाई अहींया के का तो राजकारण करवा आवी गया, तो शुं मजीरा वगाडवा माटे आव्या छे? આજે રોનકભાઈ પટેલ પણ મેં વિડીયો જોયો કે વરસાદ પડ્યો અને જે ભરાણો હતો તમે પોતે રિપોર્ટિંગ કરવા ઉતરી ગયા, હું રિપોર્ટર તો રિપોર્ટિંગ ઉતરવા ઉતરી ગયો હતો। સવાલ એ છે કે દરેકનું પોતાનું કામ છે। આજે અમદાવાદનો 9.5-10 હજાર કરોડનું બજેટ છે વર્ષનો, સમજો 5 વર્ષે સરકાર થાય એટલે 50 હજાર કરોડનો થાય। 15 વર્ષથી અમદાવાદમાં કોર્પોરેશન ભાજપની છે, 1.5 લાખ કરોડ રૂપિયા બજેટ થાય। તમે વિચાર કરજો, ભાજપ 28 વર્ષથી શાસનમાં છે ગુજરાતમાં, કેન્દ્રનો બજેટ અલગ, રાજ્ય સરકારનું બજેટ અલગ। એમણે જે હમણાં જે વાત કરી કે બધા અર્બન ડેવલપમેન્ટ પાણી નિકાલ માટે બધા રૂપિયા આવતા એ પાછા અલગ, આ તમે ગણતરી કરો ને તો 1 વોર્ડમાં 1000 કરોડ રૂપિયો વાપરવા મળ્યો છે અત્યાર સુધી 15 વર્ષમાં, તો 1000 કરોડ રૂપિયો ગયો ક્યાં? આજે હું એમ કહું છું, બાકડા ઉપર બોટા ઉપાડે નામ લખે છે ધારાસભ્ય, સાંસદ સભ્ય, કોર્પોરેટરો બધા નામ લખે છે, મારો બાકડો છે, તો ખાડા ઉપર કેમ નામ નથી લખતા? આજે ખાડો પડ્યો છે અને અને એમનો નિયમ છે કે જે પણ રસ્તો બનાવે કોન્ટ્રાક્ટર અધિકારી એ બધાનું નંબર પ્લેટ લગાડવી જોઈએ, નંબર પ્લેટ નથી લગાડતા। તમે વિચાર કરો, આજે તમે હું વરસાદના દિવસે જતા હતા તો આપણે ડર હતું ક્યાંક પાછો ભૂવા પડે ને ભૂવામાં ડૂબી જાય, કોઈ જાનહાનિ પણ થાય, ઘણા લોકોના મૃત્યુ થયા છે। તો આને સંપૂર્ણ જવાબદારી અણઘડ વહીવટની, કરપ્શનની, ભ્રષ્ટાચારની છે। એવું નથી કે અમદાવાદમાં પહેલી વખત થયું છે, 10 ઇંચથી વધારે વરસાદ પડે એટલે અમદાવાદ ડબતું હોય તરતું, એવું નહીં, માત્ર અમદાવાદની ગુજરાત આખું, કારણ કે જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં ભ્રષ્ટાચાર હોય। ભાજપ આવે એટલે માની લો કે આજે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવી, જે 1000 કરોડ રૂપિયામાં જે પણ કર્યું, અહીંયા વીજળીનો ભાવ વધારી દીધો, આજે આજે પબ્લિકને તમે જુઓ ટેક્સ વધારવો એટલે ભાજપ પાસેથી શીખો, અને દરેકને એક જ વસ્તુ, આજે અમદાવાદમાં આપણે કેટલો ટેક્સ ચૂકવીએ તમે કલ્પના તો કરો, આ ટેક્સ ફલાણું ટેક વીજળીમાં, ફલાણો સરચાર્જ ને, આ સરચાર્જ ને, એજ્યુકેશન સરચાર્જ ને, કશું મળે કશું જ નહીં। સવાલ એ છે, હું એમ કહું છું ભાજપ વાળાને કે કુદરતથી તો ડરો। આજે હું એમ કહું છું કે તમે નથી રહેવાનું, હોય નથી રહેવાનું, 50 વર્ષ પછી લગભગ કોઈ નહીં હોઈએ આપણે, અને કદાચ હોઈએ તો 100 વર્ષ પછી નહીં હોઈએ, અને કુદરતના દરબારમાં જવાનું જે નક્કી છે ને, ટાંકણી જેવી વસ્તુ લઈ નથી જવાની, તો શું કામ ભ્રષ્ટાચાર કરીને પ્રજા ઉપર તમે આક્ષેપો કરો છો, પ્રજાને રઝળતા કરી મૂકો છો? મારે એક દાખલો આપવો છે, મુખ્યમંત્રીના બંગલાની બાજુમાં ક્યાં પાણી ભરાણો, મુખ્યમંત્રીના બંગલાની બાજુ કે મંત્રીઓના બંગલાની બાજુમાં તમે જુઓ રોડનો ખાડો પડ્યો, જો ત્યાં ન પડતો હોય તો આમ આમ જનતાને જે નીકળે છે ત્યાં ખાડા કેમ પડે? વાપી સેલવાસનું મને લાગે છે તમે જ દેખાડ્યું છે, વાપી સેલવાસનું રોડ જુઓ ડાન્સિંગ કરે છે, વર્ષોથી વાપીને છૂટે છે। હું તો ભાજપમાં મતદાન નખાવડાવવાને વિનંતી કરું છું કે હવે જો તમે પાપના ભાગીદાર આ તમે થાઓ, માન લો કોઈની કેડ ભાંગી ગઈ રસ્તામાં, તો ઈ શું કરે? ઓહો, એ શ્રાપ આપશે, શ્રાપ આપે એટલે જે મતદાન જેને આપ્યું હોય ઈ પણ પાપનો ભાગીદાર થાય છે, કરાવનાર થાય છે। સવાલ ઈ છે કે દાનત નથી, સ્વીકારવું નથી, કરવું નથી, અને આ બધી વસ્તુ જો આપણે ખબર નથી કે વરસાદ પડશે, આપણે ખબર જ છે કે વરસાદ પડે છે, અને પ્રીમોન્સિંગ કામગીરી થાય છે, 2 મહિના પહેલા મીટિંગો લેવાય છે, 2 મહિના પહેલા કોન્ટ્રાક્ટરને બોલાવવામાં છે, અધિકારીઓ બોલાવે છે, બધું થાય છે, તોય કેમ આ સ્થિતિ બિલકુલ અમદાવાદ થાય છે, અમદાવાદ થાય છે? એટલા માટે કે વ્યવસ્થા તંત્ર નામે જીરું છે, વિઝન નથી, અને ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ખાઈ જવા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડ્યો અને રાજકોટને મેઘરાજાએ ધમરોડી નાખ્યું। આજે રાજકોટની અંદર 12-14 ઇંચ અલગ અલગ ઝોનની અંદર વરસાદ છે, અનેક સોસાયટીઓની અંદર પાણી ઘૂસી ગયું, અનેક જે શેરીઓ અને અનેક રાજમાર્ગો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયું। આપણી સાથે છે રાજકોટના રહીશો, આપણે એમની સાથે વાત કરીશું, જે અલગ અલગ જામનગર રોડ પરની સોસાયટીમાંથી આવે છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમારા વિસ્તારની અંદર અમે સવારે મુલાકાત લીધી, તમે પત્રકાર પણ છો, આ વિસ્તારની અંદર ઘણા સમયથી લોકો પરેશાન છે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા? તમારી વાત બહુ સાચી છે, આ અમે લગભગ છેલ્લા 7-8 વર્ષથી આ પરેશાનીનો ભોગ બની રહ્યા છીએ। અમે મૌખિક રજૂઆતો RMCના અધિકારીઓને ઘણી કરેલી, ફોનથી સંપર્ક કરેલા, 5 દિવસ સુધી અમારો કોઈ ઉકેલ આવ્યો નથી।
જે તે સમયે તમને કહું કે પાછળ અમારી નવી સોસાયટી હતી, પાછળની સાઈડમાં જે સોસાયટી હતી ત્યાં ત્રણ વોકળા હતા. એ ત્રણ વોકળા અમારી ગાયત્રીધામ સોસાયટીની અંદર ત્રણ વોકળા હતા પાછળની સાઈડમાં. આજ એક પણ વોકળો ત્યાં નથી. ચાલુ દુઃખ તો અમને એ થઈ રહ્યું છે કે અમે આ સ્માર્ટ સિટીની અંદર રહી રહ્યા છીએ, સ્માર્ટ સિટીનો વેરો ભરી રહ્યા છીએ, છતાં પણ આ જો સમસ્યા અમારે સહન કરવી પડે તો આની કરતા ગામડું શું ખોટું? ગામડામાં નાના એવા વેરાની અંદર તમે તમારી જિંદગી નિર્વાહ કરી શકો. આ તો ગામડા કરતા પણ બે જ પરિસ્થિતિ અમારી થઈ ગઈ. આજે ડ્રેનેજનું પાણી ઘરમાંથી બેક મારવું એટલે કેટલી ભયંકર વાત કહેવાય. અને સવારથી ઘરની અંદર પણ ખૂબ જ લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા, ઘર વખરી નુકસાન પણ ખૂબ થયું. તમે સાચું નહીં માનો, આજ તમે સવારે આવ્યા હતા ત્યારે મેં આપના બે પાંચ ઘર દેખાડ્યા હતા કે જ્યાં પાણીથી બધું ખાવા પીવાનો સામાન, નાના બાળકોને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા 10 વાગ્યા સુધી નહોતી. પછી આડોશ પાડોશની અંદર માનવતાની દ્રષ્ટિએ એકબીજાને હેલ્પ કરી ને એમાંથી એ છોકરાઓને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.